ભારત દેશ આઝાદ તો 15 ઓગસ્ટના થયો હતો, પરંતુ દેશનું બંધારણ 26 નવેમ્બર 1949માં અસ્તિત્વમાં આવ્યું હતું. આઝાદ ભારત માટે દેશના બંધારણીય નેતાઓએ સાથે મળી દેશ વિદેશના બંધારણનો અભ્યાસ કર્યો અને ત્યારબાદ ભારતનું બંધારણ તૈયાર કરવામાં આવ્યું હતું. ભારતના બંધારણને 26 જાન્યુઆરી 1950માં અમલી બનાવવામાં આવ્યું હતું. ભારતના બંધારણમાં મહત્ત્વની ભૂમિકા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની હતી. તેમણે જ ભારતનું બંધારણ તૈયાર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી અને આજે ભારતના બંધારણને અમલમાં આવ્યા 71 વર્ષ પૂરા થયા છે. કાળક્રમે અને સમયની જરૂરિયાત મુજબ ભારતના બંધારણમાં ફેરફાર જોવા મળ્યા અને ભારતમાં આજે પણ આ બંધારણનો આદર સાથે દરેક દેશવાસીઓ અમલ કરી રહ્યા છે. ત્યારે આજે 72મા ગણતંત્ર દિવસ પ્રસંગે ડીસાની મામલતદાર કચેરી ખાતે ડીસા તાલુકાના ધ્વજવંદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીસાના નાયબ કલેક્ટરના હસ્તે યોજાયેલા આ ધ્વજવંદન સમારોહમાં ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, ડીસાના તાલુકા મામલતદાર એજે પારગી, ડીસાના શહેરી મામલતદાર લાલજીભાઈ મકવાણા, ડીસાના તાલુકા વિકાસ અધિકારી બીડી સોલંકી, બનાસકાંઠા જિલ્લાના અધિક આરોગ્ય અધિકારી ડૉક્ટર જિજ્ઞેશ હરિયાણી, ડીસા શહેર ભાજપ પ્રમુખ સંજયભાઈ બ્રહ્મભટ્ટ, ડીસાના તાલુકા કેળવણી નિરીક્ષક જાગૃતિબેન રોજૈયા સહિત મોટી સ્થાનિક આગેવાનો સહિત પોલીસના જવાનો ઉપસ્થિત રહ્યા હતા. ડીસાના નાયબ કલેક્ટર હિરેન પટેલે રાષ્ટ્રીય ધ્વજને લહેરાવી સલામી આપી હતી. એક સંવિધાનનું ઘડતર કરવામાં આવ્યું. સંવિધાન એટલે શું? એક પ્રકારનું બંધારણ કે જેમાં ભારતના લોકો માટે કઈ રીતે આપણે આગળ શાસન કરશું, કોણ શાસન કરશે, કેવી રીતે શાસન કરશે એની તમામ પૂર્વ ભૂમિકાઓ એમાં લખવામાં આવી. 15 ઓગસ્ટ આઝાદ થયા પછી આપને યાદ હશે એક સંવિધાન સભાનું નિર્માણ થયું, કે અલગ અલગ કમિટીઓ બનાવવામાં આવી. એ કમિટીઓમાં મુખ્ય કમિટી પ્રારૂપ કમિટી, જેના ઘડવૈયા તરીકે આપણે બંધારણના ઘડવૈયા તરીકે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓળખીએ છીએ અને યાદ પણ કરીએ છીએ. ડીસાની મામલતદાર કચેરી ખાતે ધ્વજવંદન કર્યા બાદ ડીસાના નાના પુલકાઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા, જેમાં બાળકોએ દેશદાસથી ભરેલા ગીતો રજૂ કર્યા બાદ એક બાળકે અલગ અંદાજમાં ગણતંત્ર દિવસ પર વ્યક્તિત્વ પાઠવ્યું હતું. આ બાળકના વ્યક્તિત્વથી સૌ કોઈ પ્રભાવિત થઈ ઉઠ્યા હતા. કુછ જે જંગલ જૈસે ગદ્દારો કે કારણ આજ હમા
अमानुषीय अत्याचार किए और हमारे सभी हक छीन लिए, मगर फिर भी हमारे मराठा सम्राट छत्रपति शिवाजी और मेवाड़ी सरदार महाराणा प्रताप ने मैदानी जंग में उन सभी मुगलों को धूल चटा दी। उसके बाद जैसा कि आप सभी जानते हैं कि 1857 के प्रथम स्वतंत्रता संग्राम का सिंहनाद झांसी की रानी लक्ष्मीबाई और मंगल पांडे के द्वारा हुआ था, और देखते ही देखते यह एक चिंगारी एक महासंग्राम में बदल गई। और समय बीतते भगत सिंह, राजगुरु सुखदेव, चंद्रशेखर आजाद, राम प्रसाद बिस्मिल, अशफाक उल्लाह खान, नेताजी सुभाष चंद्र बोस जैसे क्रांतिवीरों ने ऐसी क्रांति चलाई कि उन अंग्रेजों को उनकी नानी तक याद दिला दी, उन अंग्रेजों को उनकी नानी तक याद दिला दी, और उनकी नानी तक याद दिला दी। तो दूसरी ओर गांधी जी, नेहरू जी ने अहिंसा के मार्ग से 15 अगस्त 1947 के रोज मेरा, आपका और हम सभी का प्यारा भारत देश सदियों की गुलामी के बाद आजाद करवाया। ડીસાના તાલુકા કક્ષાના ધ્વજવંદન સમારોહ સંપન્ન બાદ ડીસા તાલુકાના હોનહાર નાગરિકોને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં ડીસાના આરોગ્ય વિભાગ, ભણસાલી હોસ્પિટલ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત મહેમાનોની હાજરીમાં સન્માન કરવામાં આવ્યું હતું। ડીસામાં આજે 72મા ગણતંત્ર દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી। ડીસા શહેરમાં આવેલા દક્ષિણ પોલીસ મથકમાં આજે ડીસાના વિભાગીય પોલીસ અધિક્ષક ડૉક્ટર કુશળ ઓજાના હસ્તે રાષ્ટ્રીય ધ્વજને ફરકાવવામાં આવ્યો હતો। આજે ગણતંત્ર દિવસ પ્રસંગે ડીસા પોલીસના જવાનોએ માન અને અદબ સાથે તિરંગાને સલામી આપી હતી। તો દર વર્ષની જેમ આ વર્ષે પણ ડીસા ખાતે આવેલી હોમગાર્ડ કચેરી ખાતે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આજે હોમગાર્ડના જવાનોએ ગણવેશમાં પહોંચી રાષ્ટ્રીય ધ્વજને સલામી આપી હતી। હોમગાર્ડ ઓફિસ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયા બાદ હોમગાર્ડના જવાનોએ ફ્લેગ માર્ચ પણ યોજી હતી। ડીસામાં આવેલી SEW હાઈસ્કૂલ ખાતે દરેક વખતે રાષ્ટ્રીય તહેવાર પ્રસંગે ડીસા નગરપાલિકાના પ્રમુખ અથવા તો પાલિકાના સદસ્યો દ્વારા ધ્વજવંદન કરવામાં આવે છે, પરંતુ આ વખતે પાલિકા સદસ્યોની ટર્મ પૂરી થઈ ગયા બાદ આજે SEW હાઈસ્કૂલ ખાતે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપેન્દ્રદાન ગઢવીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પાલિકાના પૂર્વ સદસ્યો, શાળાના શિક્ષકો સહિત સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા। ડીસામાં આજે નુરાની પાર્ક વિસ્તારમાં આજે 72મા ગણતંત્ર દિવસ પ્રસંગે મુસ્લિમ સમાજના બાળકોએ શાનદાર ઉજવણી કરી હતી। રાષ્ટ્રીય ભક્તિના રંગે રંગાયેલા આ બાળકોએ રાષ્ટ્રીય ગીતનું ગાન કર્યું હતું અને ત્યારબાદ દેશદાસ સાથે રાષ્ટ્રીય ધ્વજને સલામી આપી હતી। સૌથી મોટી વાત તો એ જોવા મળી કે ડીસાના નુરની પાર્કના વિસ્તારના આ બાળકોએ ભાજપના સમર્થનમાં નારાબાજી પણ કરી હતી। ડીસા શહેરમાં આવેલી બીકી ગેલેક્સીના બાળકોએ પણ આજે ગણતંત્ર પર્વની ઉજવણી કરી હતી। આ બાળકો આજે અવનવા વેશ ધારણ કરી દેશના રાષ્ટ્રીય ધ્વજને સલામી આપી હતી। આજે આ વિસ્તારના રહીશો પણ આ રાષ્ટ્રીય કાર્યક્રમની ઉજવણીમાં જોડાયા હતા। ટૂંકમાં આજે બીકે ગેલેક્સીનો માહોલ દેશભક્તિથી છવાઈ ગયો હતો। આજે 72મા ગણતંત્ર દિવસ છે અને આજના દિવસે ડીસાના યુવાનોએ દેશભક્તિનું એક ગીત લોન્ચ કર્યું છે। દેશદાસથી ભરેલા આ ગીતનું લોન્ચિંગ આજે ડીસા તાલુકાના અજાપુરા ગામમાં આવેલા જીજી સંકુલ ખાતે ગુજરાત ફેરાફશિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માણીના હસ્તે કરવામાં આવ્યું હતું। ડીસાના આ યુવાનોએ આ સોંગમાં દેશના અલગ અલગ ભાગોને દર્શાવવામાં આવ્યા છે। આ સોંગના લોન્ચિંગ પ્રસંગે ગુજરાત વેરાવશિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, બાબુલાલ માળી, મફતલાલ ટાંક, મનીષભાઈ પડિયાર, દીપકભાઈ પડિયાર સહિત અન્ય આગેવાનો હાજર રહ્યા હતા। અનપ્લાન કાર્યક્રમ હતો, પણ ભાવેશનો ફોન આવ્યો કે પહેલાં APMC આવજો, પછી કે જીજી સંકુલ આવજો, પણ મેં તો હું જરૂર આવીશ એને એમ હતું કમલેશભાઈ કે કદાચ આવશે કે કેમ। આજે ગીતનું લોન્ચિંગ કર્યું છે દેશભક્તિનું, અને એ 26મી જાન્યુઆરી દિવસે આજનો દિવસ આપણા 72મો ગણતંત્ર દિવસ છે, અને આજના દિવસે આ ગીતના લોન્ચના કાર્યક્રમમાં આપ સૌને આજના દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું।